એક તરફ વડાપ્રધાન મોદી ગઈકાલે સાંજે ત્રીજી વખત વડાપ્રધાન તરીકેના શપથ લેતા હતા અને તે જ સમયે જમ્મુ કાશ્મીરમાં તીર્થયાત્રિકોની બસ ઉપર આતંકી હુમલો કરવામાં આવ્યો. ત્યારે આતંકીઓના હુમલા બાદ ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાંથી જે યાત્રાઓને લઈને બસ આવી રહી હતી તેની ઉપર આ હુમલો કરવામાં આવ્યો હતો. જે હુમલા બાદ આ બસ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં 3 મહિલાઓ સહિત કુલ 10 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે 32થી વધુ લોકો ઘાયલ થયા છે. નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જમ્મુ કાશ્મીરમાં રિયાસી જિલ્લામાં રવિવારે સાંજે આતંકીઓએ તીર્થયાત્રિકોની બસ પર હુમલો કર્યો હતો. પ્રાથમિક વિગત મુજબ આતંકીઓના હુમલા બાદ ઉત્તર પ્રદેશ અને દિલ્હીથી જે યાત્રાળુઓને બસ લઈને જતી હતી તે બસ ઉપર આ હુમલો કરવામાં આવ્યો હતો. જે હુમલા બાદ આ બસ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં 3 મહિલાઓ સહિત 10 લોકોના મોત થયા છે, ત્યારે આ સાથે 32થી વધુ લોકો ઘાયલ થયા હતા. ત્યારે ગઈકાલ સાંજે લગભગ 6:15 વાગ્યાની આસપાસ જે બસ ઉપર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જ્યારે આ 53 સીટર જે બસ હતી તે રોડને છોડીને ઊંડી ખાઈમાં પડી ગઈ હતી. મળતી માહિતી મુજબ પોની વિસ્તારમાં તેરાયથ ગામ પાસે શિવખોરી મંદિરથી કટરામાં માતા વૈષ્ણવદેવીના મંદિર જતી વખતે આ આતંકીઓએ બસ પર ગોળીબાર કરી હુમલો કર્યો હતો. જે હુમલાને લઈને અત્યારે હાલ તો કહી શકાય કે જે રાજકીય નેતાઓ છે તે પણ પોતાનું દુઃખ છે તે વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે આ હુમલાને લઈને સપ્પાના એક્સ પર એક પોસ્ટ કરી સરકારને ઘેરી છે અને લખ્યું છે કે એક તરફ જ્યારે ભાજપના નેતાઓ શપથ લઈ રહ્યા હતા તે સત્તાની ઉજવણીમાં વ્યસ્ત હતા, તે જ સમયે કાશ્મીરમાં શ્રદ્ધાળુઓની બસ આવી જેમાં મોટાભાગના મુસાફરો યુપીના હતા, તેના પર આતંકીઓએ હુમલો થયો અને 8-10 જેટલા નિર્દોષો લોકોના જીવ ગુમાવ્યા છે. ત્યારે શું આ વખતે સર્જિકલ સ્ટ્રાઇક થશે? શું આ આતંકીઓને હુમલાની યોગ્ય જવાબ આપવામાં આવશે કે પછી ચૂંટણીઓને થઈને તે સરકાર બની ગઈ છે તેથી ભાજપ સરકાર મામલો દબાવી દેશે? ત્યારે અખિલેશ યાદવે પણ પોસ્ટ કરી હતી. તેણે પોસ્ટમાં તેણે મૃતકોમાં મોટાભાગના યુપીના છે અને બસ ખાઈમાં પડી જતા ઘણા લોકો ઘાયલ થયા છે, ત્યારે મૃતકોના મૃતદેહ તેમના પરિવારજનોને પરત લાવવા સરકાર જાગે અને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપે, તે તમામ જાનહાનિને યોગ્ય વળતર આપવામાં આવે તેવી પોસ્ટ અખિલેશ યાદવ દ્વારા પણ કરવામાં આવી છે. ત્યારે આ આતંકી હુમલામાં 10થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા અને 33 લોકો જે ઘાયલ થયા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાને પરિસ્થિતિ પર સતત નજર રાખવા અને અસરગ્રસ્ત પરિવારોને શક્ય હોય તે તમામ મદદ અને સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો. ત્યારે લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું છે કે સુરક્ષા દળોએ આતંકીઓને શોધવા માટે સંયુક્ત ઓપરેશન પણ શરૂ કર્યું છે અને હુમલા પાછળ જે લોકો છે તેમને બક્ષવામાં પણ નહીં આવે. ત્યારે આ આતંકી હુમલાને લઈને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટ્વિટર ઉપર આ હુમલા ઉપર આકરી નિંદા કરી છે. સાથે સાથે હુમલાથી વ્યથિત રાષ્ટ્રપતિ મુર્મુએ ટ્વીટ પર એ પણ કહ્યું છે કે આ કાર્યતાપૂર્ણ કૃત્ય માનવતા વિરુદ્ધનો ગુનો છે, આની સખત શબ્દોમાં નિંદા થવી જોઈએ. દેશના પંડિત પરિવારોની સાથે જે દેશ છે તે ઊભો છે અને તે ઘાયલોને ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના પણ કરે છે. ત્યારે આ આતંકી હુમલાને લઈને મોદી સરકાર હવે આતંકીઓ પર કેવા પગલાં ભરવા જોઈએ તે બાબતને લઈને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.